स्टैंडर्ड 12th विषय अकाउंट पार्ट ब चैप्टर 5 उदाहरण 15। तो उदाहरण 15 ની આપણે રકમ જોઈશું। તો અહીં પ્રશ્ન છે, જો આઈ લિમિટેડ ની નીચે આપેલી વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર શોધો। તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા અને પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર પ્રવાહી મિલકતો છેદમાં प्रवाही देवा सॉरी चालू देवा। तो अत्यारे आ सूत्र तो आप रेडी कर दीधु, पण आपणे सौ प्रथम शोधीशू अलग अलग वस्तु करीने। तो पहला शोधीशू चालू मिलकतो अने तो ठीक छे, बाजू में चालू देवा पण शोधी नाखीए, बे पार्ट पाड़ी दईए। तो जेम जेम चालू मिलकतो आपणे शोधीए एम एम अहीं आगळ चालू मिलकतो लखीशुं अने आ बाजू चालू देवा लखीशुं। तो चलो लखूं छूं, पहेलुं सौ प्रथम जे देखाई दे। चलो रोकड़ अने रोकड़ समकक्ष 1,80,000, तो ये क्यां लखाय? तो चालू मिलकत 1,80,000, रोकड़ अने रोकड़ समकक्ष एक लाख ऐसी हजार। तो रोकड़ अने रोकड़ समकक्ष 1,80,000, चलो देवादारो 1,20,000, देवादारो 1,20,000, देवादारों प्लस लेनी हुंडी माइनस घालखाद अनामत, पण आ दाखलामां घालखाद अनामत छे नहीं, तमे जोई शको लेनी हुंडी छे 60,000, ए लखी दऊं छुं लेनी हुंडी 60,000। लेनी हुंडी 60,000, चलो लेनी हुंडी पछी शब्द जोवानो शुं छे अहीं आगळ ते स्टॉक छे 1,40,000, स्टॉक 1,40,000। आ बधी चालू मिलकतो छे, चालू मिलकत में आपणे लखीए छे। चालू रोकाणो पण 1,00,000 रुपया छे, तो चालू रोकाणो आपणे 1,00,000 लखी दईए। चालू रोकाणो 1,00,000 रुपया, तो आनु टोटल करीशुं तो चालू मिलकतो मळशे। टोटल करीए आपणे 1,80,000, 1,20,000, 60,000, 1,40,000, 1,00,000, तो 6,00,000 टोटल थाय छे। तो चालू मिलकतोनुं टोटल आ चालू मिलकतो मळी। ₹6,00,000 અહીં ચાલુ મિલકતોના સૂત્રમાં એ ઉપર 6,00,000 લખી દેવાના। હવે આપણે શોધવાના છે ચાલુ દેવા, તો આ બધા ચાલુ દેવા જ છે, લખી દેવાના। લેનદારો 2,00,000, લેનદારો 2,00,000 રૂપિયા, પછી દેવી હુંડી 1,00,000 રૂપિયા, પછી ખર્ચા ચૂકવવાના બાકી 80,000, ખર્ચા ચૂકવવાના બાકી 80,000 રૂપિયા। અને કરવેરાની જોગવાઈ 80,000, કરવેરાની જોગવાઈ એ પણ 80,000, તમે જોઈ શકો 80,000 જ છે।
ટોટલ કરી દેવાનું, 3, 8, 8, 16, 6 વધી 1, 4, 4,60,000, 4,60,000 તો 6 લાખ ભાગ્યા 4,60,000 તો 1.3043 એવું આવે છે. પણ આ 43 50 કરતા નાના છે એટલે જવાબ આવશે 1.30. અને આ ચાલુ ગુણોત્તર છે એટલે બાજુમાં જેમ 1 લખી દેવાનું. તો આ ચાલુ દેવા તો 4,60,000 અહીં તો બેઠા જ લખવાના, પ્રવાહી ગુણોત્તરમાં બી 4,60,000. પણ હવે આપણે શોધવાના છે પ્રવાહી મિલકતો. તો પ્રવાહી મિલકતો શોધવા માટે અહીં ખાલી શું કરવાનું, સૂત્ર પ્રમાણે જુઓ તો આ સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચો તો કોઈ છે નહીં, ખાલી ચાલુ મિલકતોમાંથી સ્ટોક છે ને માઇનસ કરી દેવાનો. સ્ટોક 1,40,000, તો 6 લાખમાંથી 1,40,000 માઇનસ કરી દેવાના તો 4,60,000 આવશે. આ 4,60 આવે ને એને જ કહેવાય પ્રવાહી મિલકતો. 4,60,000 તો 4,60 લખી દઉં છું તો આ બેનો ભાગાકાર 1 આવશે, જેમ 1 આપણે લખી દેવાનું તો પ્રવાહી ગુણોત્તર મળી ગયો. તો દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે એવું સમજું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.